નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. કેશોદના જલારામ મંદિરે દર મહિને બે વખત યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 247 કેમ્પ યોજાયા, જેમાં કુલ 17,194 દર્દીઓએ આંખોના મોતિયાના ઓપરેશનનો લાભ લીધો. ચોટીલાના પાંચવડ અને મોક્સર ગામમાં આમ આદમી પાર્ટીનો જનસંવેદના કાર્યક્રમ યોજાયો, જેમાં ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. બગસરા નગરપાલિકાના વિપક્ષના જમાલભાઈ સરવૈયાએ વિજય ચોક ખાતે બોર્ડ મૂકીને રોષ વ્યક્ત કર્યો. દાહોદના દાનપુર ખાતે મહિલાને નિર્વસ્ત કરી માર મારવાનો વિડીયો વાયરલ થવાની ઘટનાને પગલે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી કેસની સમીક્ષા કરીને પીડિતાની મુલાકાત લીધી હતી. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે MM હાઈસ્કૂલમાં ફૂલ છોડ ફળાઓ રોપવાનું વિતરણ કરવામાં આવ્યું. નવસારીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડે આજે નવસારીની મુલાકાતે આવ્યા અને વિવિધ કાર્યક્રમોના ઘરે મુલાકાત કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પગલે લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે, જોકે સાબરકાંઠાના વડાલી વિસ્તારના પાટીદાર સમાજના લોકોએ એકરૂપ થઈ આગામી સમયમાં કોઈ પણ મહામારી સામે મજબૂતાઈથી લડી શકાય તે માટે એકરૂપ બની અંદાજિત 25 કરોડથી વધારાની રકમ સાથે મેડિકલ કોલેજ સહિત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બનાવીનો નિર્ધાર કરે છે, જે સમગ્ર ગુજરાત માટે એક નવીન પહેલ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ધોરણ 9 થી 12ની ખાનગી શાળાઓને તાત્કાલિક શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગરુડેશ્વર તાલુકામાં ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા 15માં નાણાપંચી ગ્રાન્ટના નાણાં ફાળામાં અખાડા સામે કોંગ્રેસના ધરણા પ્રદર્શન. નાસિક ત્રંબકેશ્વરથી ભારતની પરિક્રમાએ નીકળે 30 વર્ષનો વિકલાંગ સાયકલ ચાલક યુવાન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવ્યો હતો અને પ્રાંતિજથી અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે જવા રવાના થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 2 વર્ષથી તૈયાર થયેલ ફાયર સ્ટેશન ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે અને પ્રાંતિજ નગરપાલિકા જાણે ઓપનિંગ કરવાનું ભૂલી ગયું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. વલસાડમાં ભારે વરસાદને કારણે દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ પોલીસનો પહેરો ગોઠવાયો. ગુજરાતમાં હવામાન ખાતાની આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી. સૌપ્રથમ વખત 4 વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરીને પુનઃસ્થાપિત કરાયું. વાસણામાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવકની ફેક આઈડી બનાવી ફોટો વાયરલ કર્યા. મંત્રીજી સાથે સેલ્ફી જોઈએ તો ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢો. જેલમાં બંધ આઝમખાનની તબિયત લથડી લખનૌ લઈ જવામાં આવ્યા. પેગાસસ જાસૂસી કેસ પ્રાઇવેસીનું નામ. પાકિસ્તાનમાં ટ્રક અને બસની ટક્કરમાં 30 લોકોના મોત, 40થી વધુ ઘાયલ. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત, બચાવ કાર્યમાં લાગી NDRFની ટીમ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.